महाराष्ट्रमां महायुतिनुं वावाझोडुं फरी वळ्युं। भाजपनुं अत्यार सुधीनुं श्रेष्ठ प्रदर्शन, हवे सीएमना नाम पर सस्पेंस। पांच वर्षथी खीचड़ी सरकार बाद हवे महाराष्ट्रनुं राजकीय भविष्य नक्की थई गयुं छे। महाराष्ट्रमां महायुति सरकारनुं एवुं वावाझोडुं फरी वळ्युं के महाअघाड़ीनुं धुवाण थई गयुं। 282 बैठक माटे योजाली विधानसभानी चूंटणीमां महायुतिनी मोटी जीत थई। सत्तारूढ़ महायुतिमां शामिल भाजपे 149 बैठक, एकनाथ शिंदेनी शिवसेना 81 बैठक अने अजित पवारनी आगेवानी हेठळनी एनसीपीए 59 बैठक पर चूंटणी लड़ी हती। 288 235 जेवी बैठक पर प्रचंड विजय मेळव्यो, जेमां भाजपे अत्यार सुधीमां सौथी वधु 134 बैठक हासिल करी छे। तो एकनाथ शिंदेनी शिवसेना 56 बैठक पर अने अजित पवारनी एनसीपी पार्टी 51 बैठक पर जीती छे। જ્યારે મહાવિકાસ આઘાડી 50 બેઠક પર પણ પહોંચી શક્યું નથી। મહારાષ્ટ્રમાં ફરી એકવાર એનડીએનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ઊંધે કાંધે પડી। શરદ પવારનો તો જાણે સમય જ પૂર્ણ થઈ ગયો છે અને કોંગ્રેસે હવે અસ્તિત્વ માટે લડાઈ લડવી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ મહારાષ્ટ્રમાં એનડીએની જીત બાદ હવે મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં જીત બાદ એનડીએના કાર્યકરોનો ઉત્સાહ આસમાને છે। ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની શુભેચ્છાઓ આપી। દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે ઉજવણી કરી। દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું આધુનિક અભિમાન્યુ છું, ચક્રવ્યૂહને ભેદી નાખ્યું, એક હે તો સેફ હેના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોને એક થઈને અમને મત આપ્યો છે। તો પીએમ મોદીએ પણ મતદારોનો આભાર માન્યો। આ તરફ ભગવાન સોમનાથના સાનિધ્યમાં ભાજપની યોજાઈ 11મી ચિંતન શિબિર। સોમનાથમાં રાજ્ય સરકારની 3 દિવસીય 11મી ચિંતન શિબિર યોજાઈ હતી। ભગવાન સોમનાથના સાનિધ્ય રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો। ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટર, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું। ચિંતન શિબિરમાં રોજગારીની તકો ઉભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે એઆઈનો ઉપયોગ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરાશે। આ શિબિરો ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેકઓફ પ્લેટફોર્મ બની છે। વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન મંથનથી જે ચર્ચા વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે। રોજગારીની તકો ઉભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓ સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે। તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મૂકવા મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું હતું। વડોદરામાં સતત 5મા દિવસે બુલડોઝરે બોલાવ્યો સપાટો, તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવાયું, વેપારીએ ખેંચા ખેંચી કરી। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના પટાંગણમાં હત્યા કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ શનિવારે પણ યથાવત રહી છે। તાંદલજા વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરાયા હતા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેમ છતાં કેટલાક સ્થળો પર વેપારી અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તાંદુલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા લોકટોળા એકત્રિત થયા હતા, જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અપ્રિય ઘટના બની નથી। બોલાચાલી વચ્ચે વોર્ડ નંબર 10 અને 11ના વિસ્તારમાં આવેલા તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈને ડીમાર્ટથી આગળના સનફાર્મા રોડ સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। શેડ, ગેરકાયદેસર લારી ગલ્લા સહિત માર્જિનના ભાગમાં આવેલા જે બોર્ડ કે બેનર છે તે મંજૂરી વગરના છે તેને હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી। સનફાર્મા રોડ ઉપર પણ ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા। લોકોમાં એક ચર્ચા છે કે આ પ્રકારની કાર્યવાહી કાયમી ધોરણે કરવામાં આવે તો ચોક્કસથી રાહદારીઓ અને લોકોને રાહત મળી શકે છે। આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર બ્લાસ્ટથી કારના ફૂરચા ઉડી ગયા। આણંદના સીએનજી ગેસ સ્ટેશન પર બ્લાસ્ટ થતા અનેક કારના ફૂરચા ઉડી ગયા। સીએનજી પુરાવતી કારનું કચ્છર ઘાણ નીકળી ગયું હતું। આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર કોઈ કારણોસર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। આણંદના ભાલીદ નજીક આવેલ ચરોતર સીએનજી ગેસ સ્ટેશન પર વાનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ થતા બાજુમાં ઉભેલા કાર ચાલક સહિત અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચી છે। વાનમાં બ્લાસ્ટ થતા વાનના કુર્ચે કુર્ચા ઉડી ગયા હતા। રિફિલિંગ કરવા ઉભેલ અન્ય 2 કારની પણ નુકસાન પહોંચ્યું છે, જો કે સદનસીબે મોટી જાનહાની થતા ટળી છે। અંજારમાં ખનીજ માફિયાઓ બેફામ, ખાણ ખનીજની ટીમ પર હુમલો। કચ્છના અંજારમાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે। ખાણ ખનીજની ટીમ પણ હવે સુરક્ષિત નથી। અંજારના તુણા નજીક તપાસ માટે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી, ત્યારે ખાણ ખનીજ ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો। બ્લેક ટ્રેપ ખનીજ લઈ જતા 4 વાહનોને અટકાવતા મામલો બિચક્યો હતો।
खनिज माफियाओ गुस्से भराया हता त्यारे अटकावा जता हुमलो कर्यो हतो जे बाद खाण खनिज विभागे चार वाहनो जप्त करी सीझ कर्या। समग्र मामले हज सुधी कोई पोलीस फरियाद नथी थई। भरूचमां क्रेननुं बेलेंस बगड़ता युवक पट्टा पर 15 फूट ऊंचे हवामां लटक्यो, लोकोए कैच करीने बचावी लीधो। भरूचना महमदपुरा विस्तार में हाईमास रिपेरिंग कामगिरी दरमियान दुर्घटना बनी। अचानक क्रेन बैलेंस बगड़ता एक व्यक्ति पट्टा साथ हवा में लटकत हो 15 फूट ऊंचे हवा में लटकता युवके बचवा माटे बूमाबूम करी। आ दरमियान क्रेनना पट्टा ने धीमे धीमे नीचे उतारवामां आव्यो। जेवो लोकोनी नजीक ते पहोंच्यो के युवके जंप मारी दीधो, लोकोए कैच करीने तेने बचावी लीधो। भरूच शहर में अनेक विस्तार में मोटी हाईमास्क लाइटो आवी छे जेने रिपेरिंग करवा माटे क्रेन जेवा साधनोनी जरूर पड़ती होय छे। रात्रिना हाईमास्क लाइटना पोलनी कामगिरी चाली रही हती अने ते समय क्रेन द्वारा तेने उठावामां आवी हती। आ समय दरमियान हाईमास्कना पोलने उठेली क्रेननुं बेलेंस बगड़ी जता थांभलो नमी पड्यो। आ समय त्यां कामगिरी करी रहेलो एक व्यक्ति त्यां पट्टा उपर लटकी पड़ता बूमाबूम थई हती। जो के सदनसीबे त्यां नजीक रहेला लोकोए दौड़ी आवी उपर लटकेला व्यक्तिने पकड़ीने सलामत रीते नीचे उतार्यो हतो। पोल परथी व्यक्ति नीचे उतरता लोकोए राहतनो श्वास लीधो। उल्लेखनीय छे के आटला मोटा हाईमास्क लाइटनी कामगिरी करनार व्यक्तिए कोई पण सेफ्टीना साधनो वगर कामगिरी करी हती। जूनागढ़ यार्ड में सोयाबीन की टेकाना भावे खरीदी शुरू। जूनागढ़ मार्केट यार्ड में टेकाना भावे खरीदी प्रारंभ। टेकाना भावे सोयाबीन वेचवा माटे खेडूतो मोटी संख्या में उमटिया। टेकाना भावे सोयाबीन वेचवा माटे 1200 जेटला खेडूतो रजिस्ट्रेशन करावियो छे। आ माटे यार्ड माथी रोजना 50 जेटला खेडूतो ने मेसेज करी खरीदी माटे बोलावामां आवे छे। खेडूतो ने एक मण सोयाबीन ना 978 रूपया जेटलो भाव अपाय छे। खेडूतोए कह्युं के खुल्ली हराजी में ओछो भाव मळे छे, ज्यारे टेकाना भाव सारा मळे छे। खुली बजार करता टेकाना भाव वधु मळता होय जेमां खेडूतोमां खुशीनो माहोल जोवा मळ्यो। आ वखते सोयाबीनो બમ્પર વાવેતર થયું છે। સોયાબીન વાવવામાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળે છે, તેથી હવે ખેડૂતો સોયાબીનના પાક તરફ વળી રહ્યા છે। રાજકોટમાં સરકારી અનાજનો જથ્થો ઓછો આવતા મુશ્કેલી। રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશનનો પૂરતો જથ્થો ન હોવાનું સામે આવ્યું। શહેરની 20 જેટલી દુકાનોમાં ગત મહિને ઘઉં ચોખા સહિતના અનાજનો પૂરતો જથ્થો નથી મળ્યો। ગત મહિને 100% રૂપિયા ભર્યા હોવા છતાં માત્ર 30% જથ્થો પહોંચ્યો તો બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા તુવેરદાળના 50% જથ્થાની જ ફાળવણી કરવામાં આવે છે, જેથી લાભાર્થીઓને અનાજ વિના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। આ મામલે સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ છે ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સમયસર પૂરતો જથ્થો પહોંચાડવા માટેની માંગ ઉઠી છે। રાજકોટ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોની દુકાનમાં પણ જથ્થો સમયસર પહોંચતો નથી, જેના કારણે ગ્રાહકો તેમજ રેશનિંગની દુકાન ચલાવનારા વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ પણ થાય છે। ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ ઉપરથી જથ્થો મોડો આવતા હોવાના કારણે ગોડાઉન સુધી જથ્થો પહોંચવામાં વાર લાગે છે। દાહોદમાં નકલી અને મામલે પોલીસે કાર્યવાહી કરી 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળોએ નોટિસ લગાવી। દાહોદમાં નકલી એને મામલે પોલીસે કાર્યવાહી કરી હતી। છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળો પર નોટિસ લગાવવામાં આવી। પ્રકરણમાં પ્રારંભથી જ ફરાર એવા 2 લોકો સામે પોલીસે 82 અનુસાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેઓને ભાગેડુ જાહેર કર્યા હતા। એટલું જ નહીં, તેમના ઘર તેમજ ઘરની આસપાસ તેમજ રેલવે તેમજ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર ભાગેડુ હોવાની ફોટોની સાથે નોટિસો પણ ચોંટાડવામાં આવી। બંને 1 માસમાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો બંનેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે। બિલ્ડર કુદબી રાવત અને જમીન દલાલ રામુ પંજાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। 20 ડિસેમ્બર સુધીમાં હાજર નહીં થાય તો તેમની મિલકત ટાંચમાં લેવામાં આવશે। નકલી એને હુકમો બનાવવામાં રામુ પંજાબીની મુખ્ય ભૂમિકા હતી। મે મહિનામાં પહેલી ફરિયાદ દાખલ થતાં જ બંને ફરાર થયા હતા। ભૂમાફિયાઓએ જમીનોના નકલી એનેના હુકમો તૈયાર કર્યા હતા। નકલી હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરી હતી। દાંતાથી 2 બોગસ તબીબો અને દવાખાના પકડાયા। નકલીઓના રાફડા વચ્ચે બનાસકાંઠાના દાંતાથી બોગસ તબીબો અને બોગસ દવાખાના પકડાયા છે। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી। દાંત તાલુકાના બામોદરા ગામે 2 બોગસ તબીબોના દવાખાના બંધ કરવામાં આવ્યા। ખુશી ક્લિનિક અને વાઘેશ્વર દવાખાનાના બોગસ તબીબ સામે કાર્યવાહી કરાઈ। મનુભાઈ રાવળ, જશવંત સોલંકી અને પ્રભાજી ઠાકોર સામે કાર્યવાહી કરવામાં આવી। સાથે જ દાંતા તાલુકાના THOએ જણાવ્યું કે જો ફરી દવાખાના ખોલશે તો ફરી કાર્યવાહી કરવામાં આવશે। મનુભાઈ રાવળ, જશવંત સોલંકી, પ્રભાજી ઠાકોર સામે SOG પોલીસ તથા આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી અને લોકોને હડાત પોલીસના હવાલે કરતા ધોરણસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
जो कि नवाईनी बात तो ए छे कि आ कार्य थया बाद रियालिटी चेक कर्या हता, जेमा खुशी दवाखाना शटर बंद हतुं, एकमात्र તાળું મારેલું હતું। દવાખાનામાં મેડિકલ વેસ્ટ જ્યાં ત્યાં પડેલું જોવા મળ્યું હતું અને એલોપેથિક દવાઓ પણ કેટલાક પ્રમાણમાં જોવા મળી હતી, જ્યારે દર્દીઓ માટે મોટી સંખ્યામાં ખાટલા પાસે પાથરેલા જોવા મળ્યા હતા અને ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જામ ખંભાળિયા અને દાહોદમાં આધાર માટે લોકો બન્યા નિરાધાર। देवभूमि द्वारका जिल्लाना मुख्य मथक जाम खंभाळिया मामलतदार कचेरी खाते आवेला आधार केन्द्र में आधार कार्ड कढ़ावा माटे लोकोने हालाकी पड़ी रही छे। आधार कार्ड अपडेट करावा माटे वहेली सवारथी ज लोको कतार में जोवा मळ्या। आधार कार्ड अपडेट करावा तेमज ई केवाईसी करावा माटे धक्का खावा पड़े छे, छतां पण आधार कार्ड कढ़ावा माटे टोकन नथी मळतुं। रोजना 40-50 टोकन इश्यू करवामां आवे छे अने अरजदारनी संख्या वधु होवाना कारणे लोकोने धक्का खावा पड़ी रह्या छे। तर लोकोनी मांग छे कि आधार कार्ड सेंटरोनो वधारो करवामां आवे જેથી લોકોને મુશ્કેલી ન થાય। તો આ તરફ દાહોદમાં પણ જામ ખંભાળિયા જેવા દ્રશ્યો સામે આવ્યા। આધાર કાર્ડ કઢાવવા તેમજ ફેરફાર કરાવવા માટે અત્યારે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજા પોસ્ટ ઓફિસ ખાતે બાળકોને લઈને વહેલી સવારે 3 વાગ્યાથી લાઇનમાં લાગે છે, પરંતુ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કઢાવવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં ચાલુ કરતી નથી, જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજાને પોતાની ખેતી તેમજ મજૂરીનું કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધાર કાર્ડ કઢાવવા આવવું પડે છે। પોસ્ટ ઓફિસની બહાર કાગળ આધાર કાર્ડનું કામ અન્ય જગ્યાએ થતું હોવાનું કાગળ પર લગાવેલું છે। રાજકોટમાં રામકથા શરૂ થતા પહેલા નીકળી પોથી યાત્રા। રાજકોટના રેસકોર્સમાં ભવ્ય રામકથાનો પ્રારંભ થયો। કથા શરૂ થતા પહેલા સવારે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી। રેસકોર્સ મેદાનમાં પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મુરારી બાપુ રામકથાનો પ્રારંભ થયો છે, ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં અયોધ્યા નગરી જેવો એક માહોલ ઉભો થયો। મેદાનમાં ભવ્યાથી ભવ્ય અયોધ્યા નગરી ઉભી કરવામાં આવી। રામકથા શરૂ થાય તેની પહેલા પોથી પૂજન વિધિ કરવામાં આવી, ત્યારબાદ શહેરના વિરાણી ચોકથી લઈને રેસકોર્સમાં બનાવવામાં આવેલી અયોધ્યા નગરી સુધી પોથીયાત્રા યોજવામાં આવી। મુરારી બાપુ અને સ્વામી પરમાનંદજીએ પોથીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં 5,000થી વધુ લોકો જોડાયા। વિશાળ શોભાયાત્રામાં હાથી, ઘોડાગાડી, ખુલ્લી જીપ, લોકોના નૃત્યએ આકર્ષણ જમાવ્યું। પોથીયાત્રામાં વિન્ટેજ કારનો કાફલો પણ જોવા મળ્યો હતો, એમાં પણ સૌથી વધુ આકર્ષણ ભગવાન રામની પ્રતિકૃતિએ જમાવ્યું। અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। શહેરના રાજમાર્ગો પરથી જ્યારે આ પોથીયાત્રા પસાર થઈ ત્યારે સૌ કોઈ રામલલ્લાની પ્રતિકૃતિ જોઈને નતમસ્તક થઈ ગયા। પોથીયાત્રા દરમિયાન કેસરીયો માહોલ જોવા મળ્યો, ઠેર ઠેર જય શ્રીરામના નારા લાગ્યા। પોથીયાત્રામાં રાજકોટ શહેરના મેયર, ધારાસભ્યો, સાંસદ, સભ્ય સહિતના નેતાઓ જોડાયા હતા। 12 વર્ષ બાદ રાજકોટ શહેરમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે।